પૂનાના વેરાવળ રોડ ઉપર આવેલા વાલ્મીકી વાસમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. રહેણાંક મકાનમાં ફટાકડા નાખીને રહીશોમાં ડરનો માહોલ સર્જ્યો. મકાનમાં અચાનક ફટાકડા ફૂટતા આગ ફાટી નીકળી હતી. આગ પર સ્થાનિકોએ કાબુ મેળવ્યો હતો. ફટાકડા ફૂટવાને કારણે મકાનોનો મુખ્ય દરવાજો અને બારી દરવાજાને પણ મોટું નુકસાન થયું છે અને અનેક ઢોરને ઈજા પણ થઈ હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરીને તાત્કાલિક અસામાજિક તત્વો સામે પગલાં ભરવાની માંગ કરી છે. 4 વાગે ફટાકડા ફોડી ગયા બરાબર. અન્ય લોકો હતા કંઈ એનું કંઈ ખબર નથી કોણ વ્યક્તિ હતા એ બરાબર. પછી આયા ઘરના પાસે ફટાકડા ફોડતા હતા અને બે ફઈ સૂતા હતા ઘરની અંદર. તો ઘરમાં આગ જેવું લાગ્યું તો ફઈ ઊભા થઈ ગયા. તો ફઈએ કીધું કે બેન ઊભી થા બરાબર. તો આગ બુઝાવી ને પછી ભાગી ગયા એ લોકો. ઘર ખોલ્યું હતા ભાગી ગયા હતા એ લોકો. હવે કેટલા જણા હતા એ ખબર નથી કંઈ. દરવાજો ખોલ્યો હતા કોઈ હતું નહીં. દરવાજો હા પોલીસને 4-5 વાગે અમે ગયા હતા. હું ને મારા કાકા બે 5 વાગે પોલીસ સ્ટેશને અરજી લખાવી તો પોલીસ વાળા હજી આવ્યા નથી. તમારી માંગણી શું? અમને હજી પોલીસ આવીને કાર્યવાહી કરે એ. આ બાબતે હકીકત એવી છે કે ભાઈ એ જ ભાઈ બાબુભાઈ કરીને છે અમારી ઓફિસે આવેલા અને અમને જાણ કરેલી કે આવો એક બનાવ બનેલો છે કે અમે પોલીસ તંત્રને જાણ કરેલી છે. પછી અમે સ્થળ ઉપર આવેલા અને અમે જોયું કે ભાઈ આ કોઈ આવારા તત્વોએ જાણી જોઈને ઉપજાવેલું આખું હોય એવું લાગે છે. કેમ કે આ લોકોને નુકસાનીમાં ઘરનો દરવાજો તૂટી ગયો છે, 1-2 બકરા મરી ગયા છે, ઘર સળગવા માટેનું કંઈક બોમ્બ કે એવું ઘા કરેલું છે. એટલે આવું ના થવું જોઈએ. ઉત્સવો તો બધા મનાવે છે પણ કોઈને દુઃખી કરીને ઉત્સવ મનાવવા એ આપણી ઓલું ના હોવું જોઈએ એમ. અને આવા તત્વોને કડકમાં કડક સજા થાય અને કોણ છે આ લોકો એને પકડી પાડી અને પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. સાહેબ સમગ્ર ઘટના તો એટલી જ છે કે રાતના 9 વાગ્યાથી ફટાકડા ફોડવાનું ચાલુ હતું પણ એ લોકો જે આંગણ છે ને એમાં ફોડતા હતા તો અમે કંઈ ધ્યાન ન આપ્યું. પણ 4 વાગ્યા પછી એ લોકોએ અમારા ઘરની અંદર બોમ્બ ને ફોડ ને એવું બધું નાખી ગયા ને એ નાખીને ભાગી ગયા. પણ હવે એ કંઈ અમને ખબર નથી ક્યાં લોકો હતા. ને મારા ઘરમાં નુકસાન ઘણું થયું, 2 દરવાજા તૂટી ગયેલા છે, પછી મારો એક બકરી મરી ગયેલી છે, પછી મારા ડેલામાં મોટા મોટા બોમ્બ નાખેલા છે, પડદા ફાડી નાખેલા છે. આવી બધી ઘટના. બીજી નુકસાનીમાં તો આ એટલું છે, 1 દરવાજો છે, 1 જાળી છે મોટી, 1 બકરી મરી ગઈ, પડદા બળગી ગયેલા છે, પછી મારા ટીવી કબાટ છે એમાં જરાક આગ લાગેલી છે. મારી માંગણી તો એવી જ છે કે પોલીસ સ્ટેશને અમે 4-5 વાગે જાણ કરીશ પણ એ લોકો હજી લગી કોઈ આવ્યા નથી. તો અમારી તો માંગણી એ છે કે આવીને કાર્યવાહી કરે. ના એ લોકો હતા એ સાહેબ, અમે દરવાજો ખોલ્યો તો એ લોકો નીકળી જ ગયા. એટલે કોઈને અમે વરતતા નથી કોણ હતા એ.